મન છે, એની પણ આંખ છે, બધું છે એમાં. જેમ આમાં હાથ છે, પગ છે, મોડું, જીવા બધું છે ને, એમ સ્થૂલ જે સૂક્ષ્મ શરીર છે એમાં પણ હાથ છે, એમાં પણ જીભ છે, એમાં પણ આંખો છે, એમાં પણ પગ છે. તમે જોઈ ન શકો એ અલગ વાત છે, પણ છે બધું. કેવી રીતે ખ્યાલ આવે? આપણે સૂતા હોય, રાત્રિના સમયે સૂઈ જઈએ અને પછી આપણે સ્વપ્ન આપણને આવે, સ્વપ્ન જોઈએ ને, અને સ્વપ્ન આવે ને પછી સૂતા હોય અહીંયા ખાટલા પર, આપણા બેડ પર, એ સ્વપ્ન દશામાં આપણે ક્યાં જઈએ છીએ? સરસ સરસ મજાનું ભોજન કરીએ છીએ, તો ક્યારેક કાશ્મીર વયા ગયા, કભી સ્વિટ્ઝરલેન્ડ પહોંચ ગયે, કભી અમેરિકા ચલે ગયે, ક્યારેક કંઈક એક્સિડન્ટ થયું આપણું એવું આપણને દેખાય, ક્યારેક આપણે મરી ગયા, બધા રડી રહ્યા છે એવું આપણને દેખાય છે. આપણે જોઈએ છીએ, આપણે ચાલીએ છીએ, કંઈક સરસ સરસ મજાના પકવાન આપણે ખાઈ રહ્યા છીએ, એ સ્વાદ પણ આપણને મળે છે. પણ શું એ સ્વપ્નની અવસ્થામાં આપણને ખબર છે કે આપણે સ્વપ્ન જોઈ રહ્યા છીએ? ના. તો પછી એ ઇન્દ્રિય ક્યાંથી આવી, એ મન ક્યાંથી આવ્યું? એ છે સૂક્ષ્મ શરીર, એ પણ માયાથી બદ્ધ છે. તો એક સ્થૂળ શરીર, એક સૂક્ષ્મ શરીર, ઓર તીસરા હૈ કારણ શરીર, જિસકે કારણ સે યે જીવન હૈ. એ કારણ નીકળી જાય તો પછી આ કેવલ મૂર્દુ કહેવાય. એ કારણ શરીર એટલે કોણ? પરબ્રહ્મ શ્રી કૃષ્ણ. ભગવાને ગીતામાં કહ્યું, મમૈવાંશો જીવલોક જીવભૂત સનાતન, જીવ તું મેરા અંશ હૈ. આ જગતમાં જેટલી પણ સૃષ્ટિ આજે છે, જે ચૈતન્ય જીવ છે, એ ભગવાનના અંશ છે. પછી એ જાનવર હોય, મનુષ્ય હોય, કીટ જે પણ હોય, એ બધા ભગવાનના અંશ છે. આપણે એમના અંશ છીએ. એ અંશ, એ જીવ કેવો છે? જેને જીવાત્મા આપણે કહીએ ને, એ અણુ. શ્રી મહાપ્રભુજી બતાવ્યું નિબંધમાં કે જીવ કેવો છે, એ અણુ જેવો છે. અણુ અમુક માયાવાદીઓ અમુક એવી પણ વાત કરી, આ થોડીક હું વેદાંતની વાત કરી રહ્યો છું, કે અમુક જે જીવ છે એ આખા શરીર જેવડો છે. શ્રી મહાપ્રભુજી કહે છે, આખા શરીર જેવો જીવ નથી, અણુ છે. અણુનો આમ અણુનો પણ અણુ એમ કહી શકીએ. અને એ અણુના લીધે આખા શરીરમાં ચેતના, જેમ એક શ્રી મહાપ્રભુજી દ્રષ્ટાંત એક્ઝામ્પલ આપે છે કે જેમ એક પુષ્પ હોય, એ પુષ્પની મહેક આખા ઘરમાં પ્રસરિત થઈ જાય, એવી રીતે એ જે ચિદ ભગવાનનો જે અંશ જે આપણી અંદર છે, અણુ જેવો, એ અણુ જ્યારે આપણી અંદર આવે તો આખા શરીરમાં પ્રસરિત થઈ જાય છે. નહીં તો જો એ જીવ નાના મોટા હોય તો પછી હાથીનો જીવ ચીટીમાં કેવી રીતે જાય, કીડીનો જીવ હાથીમાં કઈ રીતે જાય? થોડુંક ગહેન વિષય છે બધો. તો આપણે કોણ? ભગવાન આપણને બતાવે છે, મમૈવાંશો જીવલોક જીવભૂત સનાતન, તું મેરા અંશ હૈ. વેદ કહેતા હૈ ચિદમાત્રો હરૈરંશઃ. જેટલા પણ આ સૃષ્ટિમાં ચિદ ચૈતન્ય છે એ ભગવાનના અંશ છે. ઈશ્વર અંશ જીવ અવિનાશી. આપણે કોણ? ભગવાનના અંશ. એ એટલો અંશ, એ અણુ, એ દેખાય નહીં. ઘણા એવા જીવો આ સૃષ્ટિમાં આપણે જોઈ નથી શકતા આપણી દૃષ્ટિથી. દહીંનો કટોરો હાથમાં લ્યો, તમે એના સાધનથી જુઓ તો એમાં જીવડા જ જીવડા દેખાય. ખાવાની ઈચ્છા ન થાય, પણ આ દ્રષ્ટિથી આપણે જોઈ નથી શકતા. તો આ જીવ એ અણુ જેવો છે, એ ભગવાનનો અંશ છે. ઈ છે તો આ શરીરની વેલ્યુ છે,
કેવલ આ શરીરની વેલ્યુ નથી. કોમ્પ્યુટરો એમાંથી મધરબોર્ડ નીકળી જાય તો એ ડબલાનું શું કરવાનું? તો આ તો ડબલું છે, મેન અંદર જે કરંટ આપે છે એ ભગવાનની કૃપા છે, એનું અંશ રૂપ છે. તો આપણું એક માત્ર લક્ષ્ય એ અંશીને મળી જવું, આ જ્ઞાન રહેવું કે હું કેવલ શરીર નથી, મારા કેવલ શરીરના જ ધર્મો નથી, આત્મા પણ મારી છે. આત્મધર્મને સમજવું, જ્ઞાન કરાવે ઈ ભાગવત. એ આનંદ આપણી અંદર જ રહેલું છે, એ આનંદને આપણે બહાર શોધીએ છીએ. તો પહેલા આપણે આપણા સ્વરૂપને ઓળખવાનું છે. મેં કોણ, મેં કોણ, મેરા કોણ ઓર મેં કિસકા, એ તીન ચીજે હૈ. એક તો મેં કોણ, મેરા કોણ ઓર મેં કિસકા, એ તીન બાતો કા ચિંતન કરના હૈ. અને એ અજ્ઞાનના લીધે જીવ આનંદને બહાર શોધે છે. એ ચિદ, એ આનંદ એનું સ્વરૂપ છે, ને એ આનંદ આપણી અંદર રહેલું છે. જ્યારે જીવ આત્મધર્મને સમજે ત્યારે એને આનંદનો અનુભવ થાય. મૃગનાભિ મેં કસ્તૂરી ઓર સૂંઘે વો ઘાટ ગંદી, મૃગનાભિ મેં કસ્તૂરી ઓર સૂંઘે વો ઘાટ ગંદી, દુનિયા બડી હૈ અંધી સમજે નહીં ઇશારા, દુનિયા બડી હૈ અંધી સમજે નહીં ઇશારા, દુનિયા બડી હૈ અંધી સમજે નહીં ઇશારા, દુનિયા બડી હૈ અંધી સમજે નહીં સારા. મૃગનાભિ મેં કસ્તૂરી ઓર સૂંઘે વો ઘાટ ગંદી, મૃગનાભિ મેં કસ્તૂરી ઓર સૂંઘે વો ઘાટ ગંદી, દુનિયા બડી હૈ અંધી સમજે નહીં ઇશારા, દુનિયા બડી હૈ અંધી સમજે નહીં ઇશારા. નજરોં સે દેખ પ્યારે ક્યા રૂપ હૈ તિહારા, નજરોં સે દેખ પ્યારે રૂપ હૈ તિહારા. મૃગનાભિ મેં કસ્તૂરી, મૃગનાભિ મેં કસ્તૂરી, એને સુગંધ આવે, ક્યાંથી મહેક આવે છે, ક્યાંથી મહેક આવે છે. અને એ શું કરે, સૂંઘે વો ઘાટ ગંદી, નાલી પાસે જાય, સુંગા ક્યાંથી મહેક, પણ એ જાણતી નથી કે એ મહેક એની અંદર રહેલી છે. બસ વૈષ્ણવ, એ આનંદ આપણી અંદર રહેલો છે, પણ આ જીવ આનંદને બહારના પદાર્થોમાં ને વ્યક્તિઓમાં ગોતે છે, એ જીવનું અજ્ઞાન છે. તો આ અજ્ઞાનને જે નિવૃત્ત કરે, જીવનમાં જે પ્રકાશ લાવે, જ્ઞાન ફેલાવે, એ ભાગવત ભા. ગ, ગ નો મતલબ છે ગતિ. ગ નો એક બીજો અર્થ છે જ્ઞાન.
જીવનમાં પ્રકાશ તો ફેલાવે, પછી સાથે ગતિ આપે, એ પણ જરૂરી છે. ઘણી વખત આપણને જ્ઞાન હોય છે પણ આપણી ગતિ નથી હોતી. તો જે ગતિ કરાવે એ શ્રીમદ ભાગવત. વ યાની વૈરાગ્ય, વૈરાગ્યનો મતલબ એક અર્થ તો વિચારીએ કે ભાઈ બધી જગ્યાએથી રાગ હટી જવો, અને એક બીજો પણ અર્થ વિચારી શકાય કે પ્રભુમાં વિશેષ અનુરાગ થઈ જવું, એ પણ એક વૈરાગ્ય છે. તનો મતલબ ત્યાગ, અથવા તનો અર્થ બીજો કરી શકીએ જે ભવસાગરથી તારે. એટલે આ શ્રીમદ ભાગવત એક નૌકા છે, અને જે નૌકામાં બેસે તો આ ભવસાગરને તરી જાય છે. ભાગવતઃ ઇદમ ભાગવતમ. જો ષષ્ઠી તત્પુરુષથી સમાસ કરવામાં આવે તો અર્થ થાય કે જે ભગવાનનો બનાવી દે એ ભાગવત. ભાગવતા પ્રોક્તમ ભાગવતમ, જેના વક્તા ભગવાન સ્વયં છે એ ભાગવત. ભગવાનના મુખથી આ ગાયેલું છે એટલે આ ભાગવત કહેવાય. ભાગવત કે આદિ વક્તા ભગવાન સ્વયં હે. ચતુશ્લોકીના રૂપમાં ભગવાને જ ભાગવત બ્રહ્માજીને પધરાવ્યું, બ્રહ્માજીએ નારદજીને આપ્યું, નારદજીએ વ્યાસજીને આપ્યું, વ્યાસજી દ્વારા શુકદેવજીને મળ્યું, એ જ સમયે સુતજીએ શ્રવણ કર્યું, અને સુતજી દ્વારા શૌનકાદિ ઋષિઓને મળ્યું, અને શુકદેવજીએ પરીક્ષિતને એ ભાગવતનું પાન કરાવ્યું. પણ આના આદિ વક્તા ભગવાન સ્વયં છે એટલે આ ભાગવત છે. શ્રી મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે કે આ શ્રીમદ ભાગવત એ સાક્ષાત શ્રીનાથજીનું જ સ્વરૂપ છે, વાંગમય મૂર્તિ છે. એક એક સ્કંદ સાથે શ્રી મહાપ્રભુજીએ એક એક અંગોની અનુરૂપતા બતાવી કે આ એક એક સ્કંદ એ શ્રીનાથજીના એક એક અંગ છે, ચરણારવિંદથી લઈને મસ્તક સુધી. જેમ પહેલો અને બીજો સ્કંદ શ્રીનાથજી બાવાના ચરણારવિંદ, ત્રીજો અને ચોથો સ્કંદ શ્રીનાથજીના બાહુ. શ્રી મહાપ્રભુજી બતાવ્યું આ સીધી સીધી અનુરૂપતા નથી. જો પહેલો ને બીજો ચરણારવિંદ હોય તો ત્રીજો ને ચોથો જંગા હોવી જોઈએ, પછી કટી ને પછી આમ ઉપર. પણ ના, શ્રી મહાપ્રભુજી કે બહુ સુંદર એનો ભાવાર્થ પ્રગટ કર્યો. જેમ નાનું એક બાળક હોય, રીંગણ, હા, એટલે ઘૂંટમન ચાલતું હોય, બધી જગ્યાએ ફરે, અને પછી જ્યારે એને ભૂખ લાગે ત્યારે એ શું કરે? ભૂખ લાગે ત્યારે એ એની માને શોધે, અને જ્યાં માં દેખાય તરત ઘૂંટમન ચાલીને એના પગ પાસે આવી ગયો, એના પગને પકડી લીધા. એટલે આ જીવાત્મા રૂપી બાળક દૂર દૂર આમ ભટકતો હોય, પણ જ્યારે ભાગવત રસની પીપાસા એ જીવને થાય ત્યારે શ્રીનાથજી રૂપી માના ચરણારવિંદનો આશ્રય લે છે. એટલે પ્રથમ અને દ્વિતીય સ્કંદ શ્રીનાથજીના ચરણારવિંદ છે. પછી માં જુએ કે હા, બાળક, માં સમજી જાય કે હવે આને તૃષા, ભૂખ લાગી છે. પછી માં શું કરશે?
એને ખોળામાં લેશે. એટલે કહ્યું કે ત્રીજો અને ચોથો સ્કંદ શ્રીનાથજીના હાથના મૂલ છે. માં જાણી ગઈ કે હવે આને ભૂખ લાગી છે. પછી માં શું કરે, કાસન ઉપર બેસી જાય પલોઠી વાળીને અને એના ખોળામાં બાળકને સુવડાવી દે. એટલે શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું કે ભાઈ પાંચમો અને છઠ્ઠો સ્કંદ શ્રીનાથજીની જંઘા. બડા સુંદર ભાવ પ્રગટ કર્યા. હવે માના ખોડામાં તો બાળક આવી ગયું, તો પણ માના પૈ સુધી બાળક પહોંચી નથી શકતું. ત્યારે માં શું કરે, પોતાનો હાથ આગળ વધારે, એના માથા નીચે રાખે અને પોતાની છાતીથી લગાડે, પૈ સુધી પહોંચાડે. એટલે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે સાતમો સ્કંદ એટલે શ્રીનાથજીનો જમણો ભાગ, જમણો હાથ નો અગ્રભાગ. માએ જોયું કે હવે એને તૃપ્તિ થઈ છે અને પછી એને હૃદયથી એના પૈપાન કરાવે, એને પોષણ કરે. એટલે આઠમો અને નવમો સ્કંદ એ શ્રીનાથજીના વક્ષસ્થલ. અને હવે ઓલા એ પૈના પાન કર્યા, બાળકને આનંદ થયો, તૃપ્ત થયો. અને એની સાથે સાથે કેવલ બાળકને જ સંતોષ નથી થતો, અપિતુ માને પણ સંતોષ થાય છે. જ્યારે માં બાળકને પૈના પાન કરાવે ત્યારે એને પણ આનંદ થાય છે, માને પણ. તો આનંદ ક્યાં થાય? આનંદનો અનુભવ હૃદયમાં થાય. એટલે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે દસમો સ્કંદ એટલે શ્રીનાથજીનું હૃદય. અને હવે ઓલાએ દૂધ પાન કર્યું, સૂઈ ગયો આનંદમાં. એવી ઊંઘ આવી જાય બાળકને, મંદ મંદ હાસ્ય હોય ને માને એટલું વાલ આવે, ને પછી એના લલાટ ઉપર ચુંબન કરે. એટલે એકાદશ સ્કંદ એટલે શ્રીનાથજીનું લલાટ. અને બારમો સ્કંદ એટલે શ્રીનાથજીનો ઉપર ઉઠેલો હાથ, હા, જે બોલાવી રહ્યા છે બ્રજભક્તોને, ખેંચી રહ્યા છે, આવકારી રહ્યા છે. શ્રી આચાર્ય ચરણ ખૂબ સુંદર શ્રીનાથજી અને એમની પીઠિકા, એનો સુંદર ભાવ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો. આપણે આ શ્રીમદ ભાગવત શ્રી આચાર્ય ચરણની દ્રષ્ટિથી જે શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતનો જે અર્થ કર્યા છે, શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણાય નમઃ, તો આપણો પ્રયાસ એ જ રહેશે કે શ્રી મહાપ્રભુજીએ જે ગૂઢાર્થ પ્રગટ કર્યા છે એ અર્થોને સાથે સમજીને ભાગવતની યાત્રાને આપણે આગળ વધારીએ. શ્રી મહાપ્રભુજી બતાવ્યું કે દેખો આજે શ્રીનાથજી બાવા ઊભા છે. ક્યાં ઊભા છે? તો કે ગિરિરાજજીની કંદરામાં. કે જુઓ વૈષ્ણવ, શ્રીનાથજી ઠાડા છે, એની મસ્તક ઉપર કયું ચિહ્ન છે? શ્રી મહાપ્રભુજીના મસ્તક પર એક મધ્યમાં એક શુક બેઠો છે. શ્રી મહાપ્રભુજી બતાવે છે કે એ શુક કોણ છે. એની સંગતિ શ્રી મહાપ્રભુજીએ પહેલા અને દ્વિતીય સ્કંદ સાથે કરી. પ્રથમ સ્કંદમાં શુકદેવજીનું આગમન અને બીજા સ્કંદમાં શુકદેવજીએ ઉપદેશનો પ્રારંભ કર્યો, એટલે એ શુકદેવનું પ્રતીક એ શુક શ્રી મહાપ્રભુજીના મસ્તક ઉપર બિરાજી રહ્યું છે. આપણે શ્રીનાથજીના દર્શન કરીએ છીએ ને, અને એ શ્રીનાથજીના દર્શન કરો એ પીઠિકાના, જો ધ્યાનથી દર્શન કર્યા હોય તો ઘણા ચિહ્નો આપણને દેખાય છે. તો પહેલો અને બીજો સ્કંદ એ શ્રીનાથજીની પીઠિકામાં બિરાજેલું એ શુક. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, જો શ્રીનાથજીની
પીઠિકામાં એક તરફ એક એક ગાયના દર્શન થાય છે. એ ગાયની સંગતિ એ પણ શ્રી મહાપ્રભુજીએ પ્રથમ સ્કંદ સાથે કરી. એટલે પ્રથમ સ્કંદમાં આવે છે કે જે પૃથ્વી ગાયનું રૂપ ધારણ કર્યું, ધર્મે બેલનું રૂપ ધારણ કરીને કલી પુરુષ એને પીડા દઈને એને પીડિત કરી રહ્યો હતો, એને મારી રહ્યો હતો. એટલે પ્રથમ સ્કંદની સંગતિ શ્રી મહાપ્રભુજીએ એ ગાય પણ એનું પ્રતીક છે એમ બતાવ્યું. શ્રી મહાપ્રભુજી બતાવ્યું પીઠિકામાં એક ભાગમાં એક મુનિ બિરાજ્યા છે. એ મુનિ કોણ? એની સંગતિ શ્રી ત્રીજા સ્કંદ સાથે કરી. માતા દેવહૂતિનો ઉદ્ધાર કરવા માટે અને સાંખ્ય શાસ્ત્ર પ્રવર્ત કરવા માટે ભગવાન કપિલ રૂપમાં પ્રગટ થયા. એટલે એ શ્રી કપિલ દેવજી એ મુનિ એ ત્રીજા સ્કંધનું પ્રતીક છે. શ્રીનાથજીની પીઠિકાના દક્ષિણ ભાગમાં બે મુનિ બીજા બેઠા છે. શ્રી મહાપ્રભુજી કહે છે એ એક છે નર અને એક નારાયણ, જેની સંગતિ શ્રી મહાપ્રભુજીએ ચોથા સ્કંદ સાથે કરી. ચતુર્થ સ્કંદમાં અર્થ પ્રકરણમાં ધ્રુવજીને નામની દીક્ષા આપી એ શ્રેષ્ઠ નર એ શ્રી નારદજી, અને કામ પ્રકરણમાં પૃથુ મહારાજનું ચરિત્ર આવ્યું. તો એ નર અને નારાયણ એટલે નારદજી અને પૃથુ મહારાજ ચતુર્થ સ્કંદ સાથે સંગતિ કરે. શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે કે જુઓ આ આ ઠાકુર શ્રીનાથજી ક્યાં ઊભા છે? ગિરાજજીની કંદરામાં. ગિરાજજીની કંદરાના દ્વારમાં શ્રીનાથજી બાવા ઠાડા છે. એની સંગતિ શ્રી મહાપ્રભુજીએ પંચમ સ્કંદ સાથે કરી. પંચમ સ્કંદમાં શું છે? ખગોળ, ભૂગોળ, પર્વત, નદી, પહાડોનું વર્ણન કરવામાં આવ્યું. તો એનું પ્રતીક સ્વરૂપ એટલે એ શ્રી ગિરાજજીની કંદરા. શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે શ્રીનાથજીની પીઠિકામાં એક બાજુ તમે દર્શન કરશો તેમાં તમને બે ગાયના દર્શન થશે. એ બે ગાય કોણ છે? એક તો એક ગાય અને એક એનું વાછરડું, જેની સંગતિ શ્રી મહાપ્રભુજીએ છઠ્ઠા સ્કંદ સાથે કરી. કારણ કે છઠ્ઠો સ્કંદ એટલે પોષણ લીલા. પુષ્ટિ લીલા એમાં બતાવી. વાછરડું દૂધ પીતું હોય, ઘણી વખત પગ મારે, સિંગ મારે માને, પણ માં એને દૂર ન કરે. એ માની એની ઉપર કૃપા છે તો પણ એને પોષણ કરે છે. એવી રીતે જીવ પણ એકવાર ઠાકોરજીની શરણમાં આવ્યું હોય, એને બ્રહ્મ સંબંધ લીધું હોય, પછી શ્રીનાથજી એવા જીવનો ક્યારે ત્યાગ નથી કરતા, એના દોષના સામે જોતા નથી. આ ભગવાનની કૃપા છે. એનું નામ પુષ્ટિ લીલા, જે છઠ્ઠા સ્કંદમાં બતાવી. શ્રીનાથજીની પીઠિકામાં એક સ્થાન ઉપર તમે દર્શન કરો, સિંહનું મુખ છે. એની સંગતિ શ્રી મહાપ્રભુજીએ સપ્તમ સ્કંદ સાથે કરી કે ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે ભગવાને નરસિંહ રૂપ ધારણ કર્યું, જે સપ્તમ સ્કંદનો પ્રતીક છે. શ્રીનાથજીની પીઠિકામાં એક નાગનું ચિહ્ન છે. એની સંગતિ શ્રી મહાપ્રભુજીએ અષ્ટમ સ્કંદ સાથે કરી. અષ્ટમ સ્કંદમાં સમુદ્ર મંથનની કથા આવી અને એમાં વાસુકી નાગને રસ્સી બનાવીને દેવ અને દાનવોએ મંથન કર્યું. તો એ નાગ આઠમા સ્કંધનો પ્રતીક છે. શ્રીનાથજીની પીઠિકામાં તમે ધ્યાનથી એક દર્શન કરશો તો એમાં એક તમને મયુર મોરના દર્શન થશે.
એ મયુર એની સંગતિ શ્રી મહાપ્રભુજીએ નવમા સ્કંદ સાથે કરી. ઈશાનુ કથા, ઈશાનુ લીલા. ઈશાનુ મતલબ ઈશ એટલે ઈશ્વર, અનુ એમના અનુકરણ કરવાવાળા એવા ભક્ત. એ ભક્ત કેવા હોય? નિષ્કામી હોય. મયુર કેવો હોય? નિષ્કામ હોય છે. એટલે નવમ સ્કંદની સંગતિ એ મયુર સાથે શ્રી મહાપ્રભુજી કરી. અને દશમ સ્કંદમાં તો આ શ્રીનાથજીની પીઠિકામાં જેટલા પણ ચિહ્નો રહેલા છે, સર્પ છે, ગાય છે, મયુર છે, નાગ છે, બધા ચિહ્નોની સંગતિ શ્રી મહાપ્રભુજી આ દશમ સ્કંદ સાથે કરે છે. ઠાકોરજીએ ગૌચારણ કરી, કાલિયા નાગનું મર્દન કર્યું, ઘણા અસુરોને માર્યા, એટલે એક એક સ્કંદ, એક એક પ્રતીકની દશમ સ્કંદ સાથે તો શ્રી મહાપ્રભુજી એની સંગતિ કરી છે. શ્રીનાથજીની પીઠિકામાં એક સર્પનું ચિહ્ન છે. એ સર્પની સંગતિ શ્રી મહાપ્રભુજીએ 11મા એકાદશ સ્કંદ સાથે કરી. મુક્તિ લીલા. સર્પ માટે એવું કહેવાય છે કે જ્યારે એને કાચલી બદલવાનો જ્યારે સમય આવે ને, અને જ્યારે જ્યાર સુધી એ કાચલી ન બદલે તો એ આંધળો થઈ જાય, એ જોઈ ન શકે, અને જ્યારે એ પોતાની જૂની કાચલી ઉતારે, નવી ધારણ કરે, પછી એ જોઈ શકે છે. એવી રીતે જીવ પણ જ્યાં સુધી અહમતા મમતાની કાચલી પહેરીને બેઠો છે ત્યાર સુધી એ પણ આંધળો બની જાય છે, એટલે ભગવાનના દર્શન નથી કરી શકતો. પણ જ્યારે અહમતા મમતા રૂપી કાચલી નીકળી જાય ત્યારે જીવને ભગવાનનો સાક્ષાત્કાર થાય છે, ત્યારે જ સહી માયનામાં જીવ મુક્ત બને છે, એટલે એ મુક્તિ લીલા. ને 12મો સ્કંધ હે આશ્રય. કેટલા પ્રકારના આશ્રયો એનું વર્ણન કરવામાં આવ્યું. એટલે આ જે શ્રીનાથજીની જે પીઠિકામાં જે બધા ચિહ્નો છે એ બધા સ્કંધોના પ્રતીક રૂપે છે એમ શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે. ઘણી વખત આપણે શ્રીનાથજીના એમને એમ દર્શન કરી લેતા હોય, ચિત્ર હોય, પણ આખો સ્વરૂપ એ કંદરા એ ચિહ્નોનો ભાવ શ્રીમદ ભાગવત સાથે જોડાયેલો છે. તો આ શ્રીનાથજીનું વાંગમય સ્વરૂપ એટલે શ્રીમદ ભાગવત, વાણીમય સ્વરૂપ એટલે આ શ્રીમદ ભાગવત. આવ સૌથી પહેલા શ્રીમદ ભાગવત માં પ્રવેશ કરીએ, એની પહેલા એનું મહાત્મ્ય, એનો પરિચય આપણે પ્રાપ્ત કરીએ. શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતનું વર્ણન કરવા માટે બે ગ્રંથોની વિશેષ રૂપથી રચના કરી. એક શ્રી ભાગવતાર્થ પ્રકરણ અને બીજું શ્રી સુબોધનીજી. શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતના 7 પ્રકારથી અર્થો કર્યા, 7 પ્રકારથી મંથન કર્યું છે. શાસ્ત્રે સ્કંધે પ્રકરણે વાક્યે અધ્યાયે પદે ક્ષરે. એક એક પદ, એક એક અક્ષરનો અર્થ શાસ્ત્રની દ્રષ્ટિથી, સ્કંધની દ્રષ્ટિથી, પ્રકરણની દ્રષ્ટિથી એનો શું ભાવ છે, અધ્યાયની દ્રષ્ટિથી આટલા અધ્યાયો કેમ, એટલે 7 પ્રકારથી શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતનું મંથન કર્યું. એ 7 અર્થોમાંથી 4 અર્થ ભાગવતાર્થ પ્રકરણમાં બતાવ્યા અને 3 અર્થોનું નિરૂપણ શ્રી સુબોધનીજીમાં પ્રકાશ કર્યું છે. 7 પ્રકારથી મંથન કર્યું અને 7ની એકરૂપતા બતાવી પાછી. બહુ કઠિન છે, વિરોધાભાસ ન થાય એવો ભાવ એમાં પ્રગટ કર્યો. તો સૌથી પહેલા આપણે આ શ્રીમદ ભાગવત એનું મહાત્મ્ય, એના દર્શન કરીએ, શ્રીમદ ભાગવતનો પરિચય પ્રાપ્ત કરીએ. શ્રીમદ ભાગવતનો પરિચય બે પુરાણોમાં વર્ણન કરવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવત પોતાનો પરિચય પોતે નથી આપતો,
હીરા મુગસે ના ગહે લાખ હમારા મોલ. ઘણા લોકો હોય પોતાની પ્રશંસા કરતા હોય, અમે આમ કર્યું, અમે આમ કર્યું, હમ એસે હમ એસે હમ એસે. જે પોતાના મુખથી પોતાની પ્રશંસા કરે એ ધીરે ધીરે જીવનના સ્તરમાં નીચે ઉતરતો જાય છે. સાચું કાર્ય તો એ જે કાર્ય દેખાય પણ કરતા ન દેખાય, હા, એ સાચો કાર્ય કરતા છે. એનું કાર્ય બોલે, એ પોતે ન બોલે. તો આ ભાગવતનું જે કાર્ય, એનો જે પરિચય, એ પુરાણ આપણને કરાવી રહ્યા છે. પરિચય પ્રાપ્ત કરવો વૈષ્ણવ બહુ જરૂરી છે. 7 દિવસ સુધી આપણે શ્રીમદ ભાગવતનો આશ્રય લેવાનો છે. તો જેના આશ્રયમાં છે એનો પરિચય મળવો બહુ જરૂરી છે. કોઈની સાથે વ્યવહાર, લૌકિક દ્રષ્ટિથી પણ વિચારીએ, વ્યવહાર બાંધતા હોઈએ કે બિઝનેસ કરતા હો, તો સૌથી પહેલાં એની તમે ડિટેલ્સ, એનો પરિચય તમે પ્રાપ્ત કરશો. ભાઈ આ કંપની કેટલી ઓથોરાઇઝ છે, કેટલા વર્ષોથી છે, શું ડીલ કરે છે, હા, જરૂરી છે. તો એવી રીતે આ શ્રીમદ ભાગવતનો આપણો આશ્રય લઈએ તો એનો સૌથી પહેલાં પરિચય પ્રાપ્ત કરવો બહુ જરૂરી છે. અને સાચા અર્થમાં જોવા જઈએ તો પરિચય પ્રાપ્ત કરવો હોય તો શાસ્ત્રોનો જ પ્રાપ્ત કરાય, ભગવાનનો જ પરિચય પ્રાપ્ત કરવાય. સાધારણ જીવ લૌકિક વ્યક્તિઓના પરિચયમાં લાગેલો હોય છે, આ વ્યક્તિ આવો, આ વ્યક્તિ આવો, આ આવ્યો છે, આવ્યો છે. પરિચય કા મતલબ હોતા હૈ પરિતઃ ચિનોતી ચયનમ કરોતી, ચારો ઓર સે ઉનકી વિશિષ્ટતાઓ કો ઇકઠ્ઠા કરના, સંગ્રહ કરના, ઉસકા નામ હૈ પરિચય. હમ સંસાર કે પરિચય મેં લગે રહેતે હૈ, લેકિન સંસાર કી વિશિષ્ટતાએ આજ દિખાઈ દેતી હૈ, કલ ઉનમે વિશિષ્ટતાએ દિખાઈ નહીં દેતી હૈ, કલ ઉનમે દોષ ભી દિખાઈ દેતે હૈ. અને જે વિશિષ્ટતાઓ દેખાઈ પણ દઈ રહી છે એ અજ્ઞાન માત્ર છે. તો વિશિષ્ટતાઓથી તો જે ભરેલું છે એ તો શાસ્ત્ર કે ભગવાન. તો પરિચય પ્રાપ્ત કરવો હોય તો શાસ્ત્રોનો પરિચય પ્રાપ્ત કરો, ગ્રંથોનો પરિચય પ્રાપ્ત કરીએ, સદગુરુનો પરિચય પ્રાપ્ત કરીએ, ભગવાનનો પરિચય પ્રાપ્ત કરીએ. આજે આપણો જે પરિચય છે, કાલે આપણો એ પરિચય ન પણ હોય. અને જ્યારે સાચો ભાગવતનો પરિચય થાય તો પરિચય પ્રાપ્ત કરવાથી 3 વસ્તુઓ મળે છે, ધ્યાન દો. પરિચય મળે તો 3 વસ્તુઓ મળે, અને 3 વસ્તુઓ મળે તો પછી પ્રવૃત્તિ થાય. તુલસીદાસજી બહુ સરસ વાત કરી, પ્રીતિ પ્રતીતિ સુરીતિ સો રામ રામ ભજ નામ તુલસી તેરો હેવલો આદિ મધ્ય પરિણામ. પ્રીતિ પ્રતીતિ સુરીતિ સો રામ રામ ભજ નામ. જો પરિચય પ્રાપ્ત થાય તો પ્રીતિ થાય, ધ્યાન દે. પરિચય વગર પ્રીતિ થતી નથી, પ્રીતિ ન હોય તો પ્રતીતિ ન થાય, અને પ્રતીતિ ન હોય તો સુરીતિ ન થાય.